સુરતના વેડરોડ સ્થિત વાડીનાથ ચોક પાસે એક સાત વર્ષીય બાળકી ગુમ થઈ હતી બનાવની જાણ પોલીસને થતા પોલીસ તપાસમાં જોડાઈ હતી આ દરમિયાન બાળકીની લાશ પાડોશમાં રહેતા યુવકના ઘરમાંથી મળી આવી હતી ઘરમાં રહેલા પેટી પલંગમાંથી બાળકીની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી આ મામલે પોલીસે પાડોશમાં રહેતા યુવકની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પંડોળ વિસ્તારમાંથી આરોપી મુકેશ ઉર્ફે મુક્કો ચીમનલાલ પંચાલને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જણાવ્યું હતું બપોરના સાડા અગિયાર એક વાગ્યાના આરસામાં બાળકીને ચોકલેટ માટે રૂપિયા આપવાની લાલચ આપી ફોર્સ લાવી પોતાની રૂમમાં લઈ ગયો હતો અને બાદમાં તેણીની ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં લાશને પોતાના જ ઘરમાં રહેલી પેટી પલંગમાં સંતાડી ઘરને તાળું મારી નાસી ગયો હતો પોલીસ તપાસમાં આરોપી રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે આરોપી સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ચૌદ વખત વાહન ચોરીના ગુનામાંથી ઝડપાઈ ચૂક્યો છે આ ઉપરાંત આ ઘટનાને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો મત ગણતરીના દિવસે લોકોએ આ વિસ્તારમાં એકત્ર થયા હતા અને તે વિવિધ બેનરો સૂત્રાચાર કરી આરોપીને ફાંસી થાય તેવી માંગ કરી હતી તારીખ સાત બાર દો હજાર બાવીસ દિન ચોક પોલીસ સ્ટેશન કી હદ એક સાત સાલ કી બચ્ચી કે સાથ રેપ ઓર મર્ડર કી ઘટના હોઈ હૈ उस अनुसंधान में मेहरबान सी साहब के आदेश के अनुसार डी क्राइम ने अलग अलग क्राइम ब्रांच की पी और पी की टीम बनाई उस टीम ने आ, एक्टिव होकर आरोपी को पकड़ने के लिए चक्र गतिमान किए उसमें आरोपी मुकेश पंचाल चालीस साल की उम्र का है वो जो बच्ची का रेप हुआ है उसकी पड़ोस में रहता था उसने बच्ची को पैसे की लालच देके घर पे बुलाया और रेप करके फिर उसका मर्डर करके उसके घर में जो पलंग था उसके अंदर डाल के बंद करके घर बंद करके भाग गया था परंतु क्राइम ब्रांच की एक्टिवनेस और टेक्निकल सर्वेलेंस ह्यूमन इंटेलिजेंस की वजह से आरोपी को जल्द से जल्द पकड़ा गया और पकड़ के चौक बाजार पुलिस स्टेशन को सुपरद किया गया